દેશભરમાં 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। તિરંગા યાત્રા વચ્ચે મંગળવારે 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ ઉજવાયો હતો। તો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ 15મી ઓગસ્ટે સ્વતંત્ર પર્વને ધ્વજવંદન સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ હતી। આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની દેશભરમાં ઉજવણી કરાઈ હતી। સરકારી સાથે ખાનગી સંસ્થાઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વને સવારે નાનપુરા ખાતે આવેલા કોંગ્રેસ ભવન ખાતે ધ્વજવંદન કરી રાષ્ટ્રીય પર્વ ઉજવાયો હતો। સાથે દેશભક્તિના ગીતો પણ ગાવામાં આવ્યા હતા। ભારતના 77મા ઇન્ડિપેન્ડન્ટ દિવસે આ દેશ સ્વતંત્ર પર્વની જે આઝાદીની જે ઉજવણી કરી રહ્યા છે ત્યારે વધારેલા ભાઈઓ અને બહેનો, આ દેશની મહામૂલ્ય આઝાદી, આ દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી અને અનેક શહીદ વીરોએ આ દેશની આઝાદી અપાવી છે। આ દેશમાં જ્યારે આઝાદીના મૂલ્યો આ દેશને અંગ્રેજો પાસેથી આઝાદ કરી અને આ દેશવાસીઓને આ દેશ ઉભો છે, આ દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ માટે સૌ દેશવાસીઓ એકતા અને અખંડિતતામાં વિશ્વાસની સાથ આ દેશને અખંડ રાખે એવી ભાવનાથી મહામૂલ્ય આઝાદી આ દેશના અનેક શહીદોએ આપી છે। આજે આઝાદીના પર્વ નિમિત્તે આપ સૌ આ દેશને અખંડ રાખી, એક રાખી, એક સંદેશ, જય હિન્દ જય હિન્દ। શહેરભરમાં સરકારી સાથે ખાનગી સંસ્થા અને વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ રાજકીય પક્ષો દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમ યોજાયો હતો। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર પર્વની ઉજવણી કરી હતી અને કાર્યક્રમમાં એક સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। તીરથ સુમરા સાથે હિન્દ ટીવી ન્યૂઝ સુરત।